तो बीएससी सेल 6 ની અંદર ઇનઓર્ગેનિક પ્રેક્ટિકલ પરફોર્મ કરવાના છે. એમાં ઇનઓર્ગેનિક ક્વોલિટેટિવ એનાલિસિસ ની વાત કરીએ તો તમને પોઝિટિવ અને નેગેટિવ રેડિકલ જે બીએસસી સેમ 1 2 3 4 ની અંદર આવતા હતા એવા પોઝિટિવ અને નેગેટિવ રેડિકલ શોધવાના છે. પણ અત્યારે તમારે જે મિક્સર આપશે, આપણી જોડે આ મિક્સર છે તો મિક્સર ની અંદર 3 પોઝિટિવ 3 નેગેટિવ, પોઝિટિવ જેને આપણે શું કહીશું ભાઈ કેટાયન અને નેગેટિવ જેને કહીશું એનાયન. તો કેટાયન અને એનાયન ની જે ટેસ્ટ કરવાની છે અને આપેલા મિક્સર ની અંદર કયા 3 પોઝિટિવ છે કયા 3 નેગેટિવ રેડિકલ છે એમએસસી માં આગળ જોશો એટલે આનું આ જ મિક્સર આવશે પણ રેડ રેડિકલ આવશે. રેડ રેડિકલ વધારાનો એડ થાય, બાકી એનું એ છે જે તમે સેમ ફોર્મ્યુલા પરફોર્મ કરેલું છે. સેમ ફોર્મ્યુલા બે રેડિકલ હશે, બે પોઝિટિવ બે નેગેટિવ. સેમ 1 2 ની અંદર આવે છે, એની અંદર એક પોઝિટિવ એક નેગેટિવ. શરૂઆતમાં એક એક મિક્સર એક જ કમ્પાઉન્ડ હતું, પછી બે નું મિક્સર આવ્યું, હવે 3 નું મિક્સર છે. તો જેમ આગળ પ્રેક્ટિકલ પરફોર્મ કર્યા છે એ રીતે જ પહેલા ટેસ્ટ કઈ કરવાની, પ્રાઇમરી ટેસ્ટ. પ્રાઇમરી ટેસ્ટ ની અંદર પહેલા તમારે સ્ટેટ ચેક કરવાનું, સ્ટેટ ની અંદર તમારો કમ્પાઉન્ડ ક્રિસ્ટલાઇન છે કે એમોર્ફસ છે. ક્રિસ્ટલાઇન એટલે કકરો, આમ હાથમાં લઈને જોવાનું કે રેતી કેવી તમને કકરી લાગે છે એવું ચેક કરવાનું, અને એમોર્ફસ એટલે કે પાવડર છે કે નહીં, બરાબર. તો પહેલા તમે એનો સ્ટેટ નક્કી કરશો જે છે એ લખવાનું. બીજું ચેક કરીશું એનો કલર, અલગ અલગ કલર તમને આપેલા છે. વ્હાઇટ કલર હોય તો એને કલર લેસ કહેવાશે, રેડ છે, ઓરેન્જ છે, પિંક છે, બ્લુ છે, જે દિવસે જે પ્રેક્ટિકલ આપે એના રિલેટેડ જે કલર હોય લખી શકાય. બે થી વધારે કલર તમને દેખાય તો બે થી વધારે કલર લખી શકો છો. કોઈક વખતે બધો જ વ્હાઇટ કમ્પાઉન્ડ આપે તો તમે કલર લેસ કમ્પાઉન્ડ અને એની સામે જે રિઝલ્ટ છે એ લખી શકો, બરાબર છે. તો આ વાત થઈ કલર અને સ્ટેટની. ત્રીજું છે એનું ઓર્ડર, એને આપણે સ્મેલ કરવાનું છે. તો સ્મેલ કરીને એમોનિયાની સ્મેલ આવે છે, એસક્યુએસ ની સ્મેલ આવે છે કે નહીં એ ચેક કરીશું. આ 3 બેઝિક ટેસ્ટ છે. એના પછી એક ટેસ્ટ આવે છે જેનું નામ છે હીટિંગ ટેસ્ટ. ડ્રાય ટેસ્ટ ની અંદર કમ્પાઉન્ડને તમારે પહેલા તો ટેસ્ટ ટ્યુબમાં લઈ અને એને હીટ કરવાનો છે. ચલો થોડો એવો કમ્પાઉન્ડ લેવાનો અને એને પૂરી ટેસ્ટ ટ્યુબ રાખવાની છે, ટેસ્ટ ટ્યુબ ભીની ના હોવી જોઈએ, અને આપણે ગરમ કરીશું. ગરમ કરીશું તો શું થશે, અલગ અલગ ઓપ્શન છે એની અંદર જોવાનું. સબ્લિમેશન થાય, અહીં પાણીના ટીપા બાજે છે કે નહીં, ઉધ્વપાતન જે કહીએ છીએ એ રીતે થશે કે નહીં. તો આ ગરમ કરીએ છીએ ત્યારે એની અંદર તડતડ અવાજ આવે છે કે નહીં, એનો કલર ચેન્જ થાય છે કે નહીં, જો તમને અવાજ સંભળાય છે, તડતડ અવાજ આવે છે, આવે છે. અમુક વખતે ઉધ્વપાતન પણ થાય છે, સબ્લિમેશન જેને કહીશું, પાણીના ટીપા પણ બાજશે, બરાબર. તો જે તમને જોવા મળે છે એ ચેક કરવાનું. તો આ જે છે હીટિંગ ઇનર ડ્રાય ટેસ્ટ ટુ, આ ટેસ્ટ ફરજિયાત દરેકે કરવાની થાય, બરાબર. આના પરથી જે કમ્પાઉન્ડ પ્રેઝન્ટ હશે એ તમે પોઝિટિવ રેડિકલ છે એ લખી શકશો, બરાબર. એના પછી હા એક છે કલરિંગ ચેન્જ, જે કલર ચેન્જ થશે કે કોઈ કલર કમ્પાઉન્ડ હશે તો આપણે પહેલાં ટેસ્ટ ટ્યુબમાં લઈએ છીએ તો હોટ છે ત્યારે એનું કલર શું થશે, એને કોલ્ડ એટલે ઠંડુ થશે ટેસ્ટ ટ્યુબ, એના પછી એના કલરમાં શું ફેર આવે છે. તો એના પરથી તમે ZN પ્લસ 2 છે, PB પ્લસ 2 છે, SB પ્લસ 3 છે, SN પ્લસ 2 છે, જે કલર આપે છે સામે કયા કલર ચેન્જ થાય છે જે પેજ નંબર 119 ઉપર આપેલા છે, તો એ કલર પણ તમે ચેન્જ કરી શકો છો અને એના પરથી તમે જોઈ શકો કે કોઈ કલર કમ્પાઉન્ડ હોય તો એની અંદર શું રીડિંગ આવે, બરાબર. એના પછી એક ટેસ્ટ છે ઇમ્પોર્ટન્ટ, એનું નામ છે ફ્લેમ ટેસ્ટ. ફ્લેમ ટેસ્ટ, ફ્લેમ ટેસ્ટમાં શું કરીશું, તો તમારો જે કમ્પાઉન્ડ છે મિક્સર જે કહીશું એને આપણે વોચ ગ્લાસની અંદર લઈશું, વોચ ગ્લાસની અંદર લઈશું અને એની અંદર HCl જે છે એ એડ કરીશું, કોન્સન્ટ્રેટ HCl થોડું એવું એડ કરવાનું અને જે આ કમ્પાઉન્ડ છે એની આપણે લુગદી બનાવી દઈશું.
કોન્સન્ટ્રેટ HCl એડ કરીશું અને થોડી લુગદી બનાવી દઈશું, બહુ વધારે એડ કરવાનું નથી ભાઈ. હવે પ્લેટિનમ વાયર લાવ, ચલો લાવ પાણી ભરી દો. ચાલો પ્લેટિનમ વાયરની જરૂર પડશે. જો પ્લેટિનમ વાયર આના પહેલાં તમે યુઝ કર્યો જ હશે અને આની ઉપર પ્રેક્ટિકલ થઈ ગયા હોય, એટલે પહેલાં તો શું કરવાનું, આ પ્લેટિનમ વાયરને થોડો ગરમ કરી દેવાનો કે આગળ કોઈ કમ્પાઉન્ડ ચોંટ્યો હોય તો એ નીકળી, કોઈ રિએક્શન બીજી વધારાની બતાવે નહીં, બરાબર. પછી શું કરીશું, જે આ HCl નાખી અને આપણું કમ્પાઉન્ડ જે છે એની એક લૂપડી બનાવીશું અને આગળ થોડી લૂપ વાળી દઈશું, આગળ લૂપ વાળી દઈશું અને આ લૂપ બની ગયું એની અંદર તમારે કમ્પાઉન્ડ જે છે એ લેવાનું, એની અંદર ફસાઈ દેવાનું થોડું ઘણું, બરાબર. આ રીતે આવી જાય. હવે એને ફ્લેમની અંદર લઈ જવાનું છે અને કયો કલર દેખાય છે એ તમારે ઓબ્ઝર્વ કરવાનો. બરાબર, અલગ અલગ કલર હશે, જેમ કે પહેલું છે ગોલ્ડન યલો ફ્લેમ આવે તો તમે એને એને પ્લસ કમ્પાઉન્ડ જે છે એ તમે નક્કી કરી શકો. વાયોલેટ આવશે તો કે પ્લસ છે. પછી છે બ્રિક રેડ કલર છે, સીએ પ્લસ ટુ કહી શકાય. ક્રિમ્સન ફ્લેમ આવે છે એટલે ઈટ જેવા કલર આવે ને, ઈટ એનો જે કલર હોય એના જેવો કલર દેખાશે તો એસઆર પ્લસ ટુ છે. ગ્રીન ફ્લેમ આવશે તો બીઓ થ્રી માઇનસ થ્રી, ગ્રીન કલરમાં બીઓ થ્રી માઇનસ થ્રી છે, સીયુ પ્લસ ટુ છે. બ્લુ કલરમાં પીબી પ્લસ ટુ છે. તો જે કલરની ફ્લેમ તમને દેખાશે એને કોબાલ્ટ ગ્લાસની અંદર જોવાનું. એક ગ્લાસ આવે જેનું નામ છે કોબાલ્ટ ગ્લાસ, જે આપણે અવેલેબલ છે, તો એ ગ્લાસ અહીં આગળ રાખવાનો અને આ ફ્લેમ રાખવાની ને એની અંદર તમારે જોવાનું. જો આજે શું દેખાય છે, ઓક્સિડાઇઝ ફ્લેમમાં રાખવાનું છે અને પછી ચેક કરવાનું. બરાબર, દરેક વખતે જે કમ્પાઉન્ડ હાજર હશે એ પ્રમાણે તમને ફ્લેમ આની દેખાશે. બરાબર, તો આ થઈ તમારી ફ્લેમ ટેસ્ટ. એના પછી બોરેક્સ બી ટેસ્ટ છે, જે કલર કમ્પાઉન્ડ માટે કરવામાં આવે છે અને આપણે પછી જોઈશું. આલ્કલી ટેસ્ટ, ટેસ્ટ નંબર ચાર છે, એની અંદર શું કરીશું, મિક્સર લઈ અને એની અંદર NaOH સોલ્યુશન નાખવાનું છે અને એને હીટ કરીશું. મિક્સર લઈ અને એની અંદર NaOH નાખીશું અને એને હીટ કરીશું તો ચેક કરવાની સ્મેલ ઓફ એમોનિયા. એમોનિયાની સ્મેલ આવે છે તો એ NH4 પ્લસ પ્રેઝન્ટ છે, કંઈ વાંધો નથી. અને બીજું છે યલો ઓરેન્જ પીપીટી આવે તો એ HG પ્લસ 1 છે, ક્યારે HG લઈને આવવાનું નહીં, HG કોઈ ટેસ્ટમાં આવે નહીં ભાઈ, HG તમને ટેસ્ટ કરવા આપે નહીં. સોનું ચાંદી પારો છે આવી કોઈ કમ્પાઉન્ડ જે છે એને આપણે લઈને આવવાનું નહીં, કેમ કે એવું કોઈ યુનિવર્સિટી નથી, કોઈ એવું ઇન્સ્ટિટ્યૂટ નથી કે કોઈ એવા ટ્રસ્ટી નથી જે આવા કમ્પાઉન્ડ તમને લાઈન ચેક કરવા આવે. સોનું તમને ચેક કરવાના આપે ભાઈ, ચાંદી ચેક કરવાના આપે, પારો ચેક કરવા આપે નહીં. તો ક્યારે આ ટેસ્ટ જિંદગીમાં લઈને નહીં આવવાની, તમે બીએસસી એમએસસી કરશો એમાં તો નહીં જ લઈને આવવાની. કઈ મિક્સર પ્લસ NaOH અને એને ગરમ કરવાનું તો યલો ઓરેન્જ પીપીટી આવે છે, HG પ્લસ 1 ક્યારે પ્રેઝન્ટ લઈને આવવાનું નહીં. બરાબર, આ તમને પૂછી શકે કે આ HG પ્લસ માટેની ટેસ્ટ કઈ હોઈ શકે, તો વાયવામાં તમે જવાબ આપી શકો કે કમ્પાઉન્ડ જે મિક્સર છે એની અંદર તમારે NaOH નાખીને એને હીટ કરવાનું છે પણ ક્યારે પ્રેઝન્ટ લાવવાની નહીં. પછી એસિડ એક્સ્ટ્રેક્ટ ટેસ્ટ છે, એના માટે શું કરીશું, મિક્સર એની અંદર કોન્સન્ટ્રેટ HCl નાખી અને એને બરાબર ગરમ કરીશું. ગરમ કરીશું જે સોલ્યુશન બન્યું છે એને શું કહીશું, એસિડ એક્સ્ટ્રેક્ટ તરીકે ઓળખીશું. આ એસિડ એક્સ્ટ્રેક્ટનો ઉપયોગ કરીને તમે Fe પ્લસ 3 કે Fe પ્લસ 2 છે એની ટેસ્ટ છે કરી શકો. તો એના માટે શું કરીશું, એસિડ એક્સ્ટ્રેક્ટ પહેલાં બનાવીશું, મિક્સરની અંદર કોન્સન્ટ્રેટ HCl નાખીશું. ચલો બનાવો, મિક્સરની અંદર કોન્સન્ટ્રેટ HCl છે આપણી પાસે, આ મિક્સર લઈ લો થોડું અને કોન્સન્ટ્રેટ HCl
જે બનશે એને આપણે શું કહીશું, એસિડ એક્સ્ટ્રેક્ટ. આ એસિડ એક્સ્ટ્રેક્ટથી તમે એફી પ્લસ ટુ અને એફી પ્લસ થ્રીની ટેસ્ટ કરી શકો. કોન્સન્ટ્રેટ HCl નાખવાનું છે. હા, હજુ થોડું નાખો. એને બોઇલ કરો કે નહીં કરો, ગરમ નહીં કરો તો પણ ચાલશે, પણ થોડું હીટ કરવાનું કીધું છે, આપણે હીટ કરીશું. નાખો હજુ થોડું વધારે વધારે. ડાયરેક્ટ નાખો તો કશું નહીં. અને બોઇલ કરવાનું કીધું છે, થોડું ગરમ કરવાનું, પણ એમને અમે આ હીટ થશે એટલે કોન્સન્ટ્રેટ HCl છે, ગરમ જ થઈ ગયું છે, તો થોડું એક સાઈડ થોડું ગરમ કરી લઈએ. ત્યાં રાખવાનું ગરમ કરતી વખતે આ જે ટેસ્ટ ટ્યુબની નેટ છે એ તમારા તમારા મોં સાઈડની રાખવાનું, કાં તો તમારા ફ્રેન્ડ ઊભા છે એ બાજુ નહીં, જ્યાં કોઈ છે નહીં એ બાજુ રાખવાનું, નહીં તો આનાથી જે ગરમ સોલ્યુશન થશે સીધું બમ્પ થશે અને તમારી ઉપર પણ આવી શકે. એટલે ટેસ્ટ કરીએ તો પહેલાં આપણી સેફટી ચેક કરવાની અને આજુબાજુ કોઈ ઊભું રહ્યું છે એની પણ સેફટી જોવાની, બરાબર. એને ગરમ કરી દીધું, આ બની ગયું તમારું એસિડ એક્સ્ટ્રેક્ટ. એસિડ એક્સ્ટ્રેક્ટ બન્યા પછી એને એક ટેસ્ટ ટ્યુબમાં લઈ લઈશું અને એની અંદર 1 ml કોન્સન્ટ્રેટ HNO3 નાખી અને એને ગરમ કરી અને ઠંડુ કરીશું અને KCNS એડ કરીએ તો બ્લડ રેડ કલર આવે. એને ચેક કરીએ પહેલાં, લઈ લો, એડ કરો. હા, એક થોડું લઈ લો બસ. અને નહીં, હા, 1 normal HNO3 ત્યાં હશે, કોન્સન્ટ્રેટ HNO3 ડાયલ્યુટ નહીં, કોન્સન્ટ્રેટ HNO3 ચાલશે. કોન્સન્ટ્રેટ HNO3 રાખવાનું છે. HNO3 એડ કર્યા પછી એની અંદર નાખવાનું છે KCNS. આ સલ્ફેટ છે એ એડ કરીશું. થાયોસાયનેટ, સોરી, જો એડ કરતા પરમેનન્ટ રેડ કલર આવે. એનું કોન્સન્ટ્રેશન વધારે છે, રેડ કલર આવવાનો છે. બરાબર, કન્ટિન્યુ રહેશે. શું કહે છે, ડાર્ક નોન ટ્રાન્સપરન્ટ પરમેનન્ટ બ્લડ રેડ કલર જે છે એ આવે. રેડ કલર આવે કેવો છે, ડાર્ક નોન ટ્રાન્સપરન્ટ, એની અંદરથી બીજી બાજુ જોઈ શકાય નહીં, આ તો ટ્રાન્સપરન્ટ છે, બીજી બાજુ જોઈ શકાશે નહીં, આવશે એ જ થશે. તો જે કમ્પાઉન્ડમાં આપણે નક્કી કરીએ કે શું હોઈ શકે, એફી પ્લસ ટુ અને એફી પ્લસ થ્રી બેમાંથી એક હોઈ શકે, અને પછી બેમાંથી કયું હાજર છે એ ચેક કરવું હોય તો એસિડ એક્સ્ટ્રેક્ટ જે પહેલાં બનાવ્યું હતું એ લેવાનું છે અને એની અંદર KCNS નાખવાનું, ડાયરેક્ટ જ HCl HNO3 નાખવાનું નથી. જો એ નાખતા બ્લડ રેડ કલરેશન આવે, લોહી જેવો લાલ રંગ આવે, તો આપણે શું નક્કી કરી શકીએ, એફી પ્લસ થ્રી છે, બરાબર. તો વાયવામાં એફી પ્લસ ટુ અને એફી પ્લસ થ્રી પ્રેઝન્ટ છે કે નહીં એ ચેક કરવું હોય તો શું કરશો, એવું ક્વેશ્ચન પૂછે, તો આપણો જવાબ શું આવવો જોઈએ, એસિડ એક્સ્ટ્રેક્ટ પહેલાં બનાવવું પડે. એસિડ એક્સ્ટ્રેક્ટની અંદર કોન્સન્ટ્રેટ HNO3 હું નાખું અને એના પછી KCNS નાખું, તો
परमानेंट डार्क नॉन ट्रांसपेरेंट रेड कलर मने मळे तो हूँ नक्की करी सकू के Fe प्लस टू और Fe प्लस थ्री बेमांथी एक हशे बराबर पहला ए नक्की करवू पड़े डायरेक्ट KCNS नो थाय नहीं पहला रेड कलर तो आवो जोईए ने तो Fe प्लस टू Fe प्लस थ्री कहेवाय पछी शुं करीश एसिड एक्सट्रेक्ट नी अंदर KCNS डायरेक्ट नाखीश जो रेड कलर आवे ब्लड जो रेड कलर तो ए शुं कहेवाशे Fe प्लस थ्री और ना आवे तो Fe प्लस टू बराबर छे मने खबर आ जे